અંકલેશ્વરના જર્જરી દેવા 180 મકાનો સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જર્જરિત 15 બ્લોકમાં 180 મકાન ધારકો સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ડિવિઝન દ્વારા કડકાઈનો રૂખ અપનાવતા રહીશો દોડતા થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી વારંવાર નોટિસ આપવા છતાં અવગણના કરતા આખરે કાર્યવાહી શરૂ કરી પાણી, લાઇટ અને ડ્રેનેજ જોડાણ કાપવાની શરૂઆત કરતા રહીશો આજીજી કરી મુદત માંગતા આખરી 15 દિવસની મુદત રહીશોના માંગ્યા મુજબ આપવામાં આવતા હાલ મામલું થાળે પડ્યું છે. અંકલેશ્વરના હસ્તી તળાવ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકમાં 180 મકાન ધારકોને છેલ્લા 2 વર્ષથી જર્જરિત ભાગ ઉતારી લેવા અથવા રિપેર કરાવી લેવાની તાકીદ કરી હતી. જોકે આ તાકીદ અને નોટિસને હળવાશથી લઈ અનદેખી કરતા આજરોજ તેમને દોડતા થવું પડ્યું હતું. ગુજરાત હાઉસિંગ રોડ વડોદરાના કાર્યપાલક ઇજનેર અમિત મેંગળ, જાગીર વ્યવસ્થાપક KB પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અરુણ ઓઝા અને નગરપાલિકા ઇજનેર સ્નેહલબેન પટેલ સહિત દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને શહેર પોલીસ ટીમ આવી પહોંચી હતી અને 180 મકાનના પાણી, ડ્રેનેજ અને લાઇટના જોડાણ કાપવાની શરૂઆત કરી હતી. અચાનક તંત્ર દ્વારા શરૂ કરેલ કાર્યવાહીથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી અને મકાન ઉપર આવેલ કાર્યવાહી કરવા માટે અંતે તેઓ દ્વારા અધિકારીઓ સાથે મેરેથોન વાતચીત શરૂ કરી હતી. આજીજી કરી 15 દિવસની મુદત માંગતા અંતે આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો. જોકે આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10મા દિવસે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે. છતાં પણ જો સમારકામ કે અન્ય કામગીરી નજરે નહીં પડે તો 15 દિવસ બાદ પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખી મકાન ખાલી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. લેખિત બાંહેધરી બાદ સમગ્ર મામલો હાલ તો થાળે પડ્યો છે, ત્યારે રહીશોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીથી હાલ તો ફફડાટ ફેલાયો છે. આ ઇમારતોમાં કેટલાક મકાનો ખાલી પણ છે, ત્યારે આવા મકાન માલિકોને પણ આ અંગે આખરી તાકીદ કરી દેવામાં આવી. ડેનિસ ચૌહાણ, હું ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવનો રહેવાસી છું. 180 LIG 15 બ્લોક અમારા જર્જરિત છે. અહીંયા ગાડી અમને 10 દિવસ પહેલાં અહીંયા નોટિસ આપવામાં આવેલી હતી, પણ અહીંની જનતાએ કંઈક ધ્યાન નથી આપ્યું ને ત્યાંથી નગરપાલિકાની સાથે અહીંયા ગાડી ગટર લાઈન, વીજ અને પાણી એ બધું કટિંગ કટ કરવા માટે આવ્યા હતા. પણ સાહેબને રજૂઆત કરતાં અમને કીધું છે કે 15 દિવસ હજુ આપ્યા છે અમને. 15 દિવસની અંદર અમે જે આ રિનોવેશન છે અમારું બહારની સાઈડનું તે અમે કરી લઈશું. એમના માટે અમે લિખિતમાં પણ એમને આપી દઈશું અને નગરપાલિકાને પણ આપવાના. ગુજરાત હાઉસિંગમાંથી આજે જે જર્જરિત મકાનો છે એના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા જોડે સંયુક્ત અત્યારે હાથ ધરવામાં આવેલી હતી. એ લોકોનો ઉગ્ર વિરોધ હતો, એના લીધે અત્યારે કામગીરી થોડી સ્થગિત રાખેલી છે. હાઉસિંગ બોર્ડ દ્વારા વારંવાર એ લોકોને જે જર્જરિત મકાનો અંગે નોટિસો પાઠવવામાં આવેલી છે અને નગરપાલિકા તરફેથી પણ વારંવાર નોટિસો પાઠવવામાં આવેલી છે કે જર્જરિત મકાનો છે એને રિપેર કરાવી લો, પણ એ લોકોએ રિપેર નહોતા કરાયા, હજુ સુધી પણ રિપેર નથી કરાયા. એના સંજોગોમાં આજે આ કાર્યવાહી કરવામાં આવેલી છે. એ લોકોની રજૂઆત તો આવેલી છે, એ નગરપાલિકા જોડે અત્યારે અમે સંગઠનમાં રહીને કામગીરી કરીએ છીએ.